वेरावळ शहर में बपोरना समय वीडिया विस्तार नी अंदर रमे रहेला त्रण बाळक उपर जर्जरित मकान नो रवेश तूटी पड़ता एक बाळक नु स्थळ पर ज मृत्यु थयु हतु अने अन्य बे बाळको गंभीर रीते इजाग्रस्त थता खानगी हॉस्पिटल में खसेडाया हता। घटना नी जाण थता सोमनाथ ना धारासभ्य वेरावळ नगरपालिका ना प्रमुख अने माछीमार अग्रणीओ हॉस्पिटल में दौड़ी आव्या हता। तो बीड़िया विस्तार में बपोरना सामे रमी रहेला बाळकों पर एकाएक जर्जरित मकान एकाएक तूटी पड़ता कोलाहल मची जवा पाम्यो हतो। ते पुराना मकानना पीढ़िया अने पत्थरों नीचे बे सगा भाईओ सहित त्रण फूल जेवी जिंदगी कचराई हती। तेनाथी एक 12 वर्षीय बाळकनुं घटनास्थळे ज मृत्यु निपजू हतुं। तेमज बे बाळको गंभीर रीते इजाग्रस्त थता तेओने तात्कालिक हॉस्पिटल खसेडवामां आव्या हता अने डॉक्टर द्वारा प्लास्टरनी सारवार आप्या बाद गंभीर इजाओने कारणे सीटी स्केन करवानी कामगीरी हाथ धराई हती। आ घटनामां सोमनाथना धारासभ्य विमल चुडासमाए हॉस्पिटल पहोंची बाळकोना परिवारजनों ने सांत्वना आपी हती। तेमज माछीमारी करता परिवारना बाळको माटे सरकार द्वारा राहत सहाय चूकवा आवे तेवी पण मांग करी हती। साथ ज शहेरना जर्जरित बांधकामों ने उतारी लेवा माटे नगरपालिका तेओए टक्करो करी हती अने जेथी भविष्यमां आवी करुण घटना न बने। आ साथे आ घटनाना पगले नगरपालिकाना प्रमुख पीयूष फोफड़ी पण हॉस्पिटले दौड़ी आव्या हता अने शहेरमां आवा जर्जरित बांधकामोने नगरपालिका दूर करी रही छे तेम तेमणे जणाव्युं हतुं अने बाळकोने बनती तमाम मदद करवा नगरपालिका प्रमुखे तैयारी दर्शावी हती। ફિરિયાની અંદરમાં અત્યારે ઉનાળાના હિસાબે દરિયાકાંઠેનો જે પવન જે ખુલ્લો આવે છે ને ત્યાં બપોરે નાના નાના ભૂલકાઓ બેઠા હોય છે, રાત્રે તો અસંખ્ય સંખ્યામાં હોય, દિવસના ધૂપના હિસાબે થોડી ઓછી સંખ્યામાં હતા અને ઉપરથી એક રવેશ પૈરો તેના કારણે 3 બાળકોને લાગી ગયું હતું। એક બાળક હોસ્પિટલમાં લાવવા સાથે જ એ ઓફ થઈ ગયો છે, બીજા 2 બાળકને પણ માથા ઉપર પગમાં ફ્રેક્ચર આવ્યું છે ને એ સીટી સ્કેન કરવાનું બેનું બાકી છે। અત્યારે બે છોકરાનું કંઈ કહી શકાય નહીં પણ એક છોકરો ઓફ થઈ ગયો છે। બિલ્ડિંગ તો બહુ જૂની હતી પણ અમે એકેય વખતની જર્જરિત કે કંઈ આપેલું નથી વિડિયામાં, બિલ્ડિંગ બહુ જૂની હતી। મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે વેરાવળ પાટણ ભીડિયા શહેર આવેલું ભીડિયા મુકામે જ્યાં એક બિલ્ડિંગ જર્જરિત થયેલી અને તેમાં 3 બાળકો, એક 10 વર્ષનું બાળક ઉંમરનું, એક 12 વર્ષનું ઉંમરનું બાળક અને એક અંદાજે 7 વર્ષની ઉંમરનું બાળક કે ત્યાં નીચે બેઠેલા હતા અને બિલ્ડિંગ પડવાથી એક બાળકનું જે 10 વર્ષનું બાળક હતું એનું મૃત્યુ થઈ ગયું અને બે બાળકને માથા ઉપર ઈજાઓ થઈ છે, પગમાં ઈજાઓ છે, એમને સારવાર ઉપર છે અને એમની સારવાર ચાલુ છે। ત્યારે મારી તો સરકારને વિનંતી છે, આ માછીમારોના દીકરા છે, માછીમારના વ્યવસાય યારે સંકળાયેલા હોય છે તો સરકારને તાત્કાલિક ધોરણે એમને સહાય આપવી જોઈએ અને આના પરિવારને મદદરૂપ થવું જોઈએ। જર્જરિત બાંધકામો છે આ શહેરમાં, એ નગરપાલિકાને સર્વે કરાવી લેવું છે, સર્વે કરાવી અને જે જર્જરિત છે એને ઉતારી લેવા જોઈએ અને ત્યાં ગ્રાઉન્ડ કરી નાખવું જોઈએ જેને ત્યાં ફરી બનાવવું ન બને। ઘટના એવી છે કે એક બહુ જૂનવાણી બિલ્ડિંગ હતી, એમાં નીચે બાળકો રમતા હતા અને એમાં બપોરના ટાઈમે એ રવેશનો પડ્યો અને એક નાના બાળકનું ડેથ થયું છે અને બે અહીંયા આદિત્ય બિરલા હોસ્પિટલમાં છે। બધી જ જૂનવાણી બિલ્ડિંગોમાં નગરપાલિકામાં વખતે વખતે નોટિસો આપવામાં આવે છે। બસ સ્ટેન્ડની સામે આવેલું શુભમ બિલ્ડિંગ સંપૂર્ણ રીતે ઉતારી નાખવા માટે પણ નગરપાલિકાને નોટિસ આપેલી હતી, હમણાં એનું ટેન્ડરિંગ કરી અને ટેન્ડરિંગના ભાવો પણ આવેલા છે, એટલે આખું શુભમ બિલ્ડિંગ અમે લોકો ઉતારવા જઈ રહ્યા છીએ। એવી રીતે આ ઘટના પછી આવનારા દિવસોમાં કોઈ પણ ભયજનક બિલ્ડિંગો હશે એમાં ઉતારીશું અને તાત્કાલિક આની કાર્યવાહી કરશું। નગરપાલિકા પ્રજા માટે છે અને પ્રજા માટે કાર્ય કરે છે, આમાં જ્યાં જ્યાં આવી બિલ્ડિંગો હોય તે નગરપાલિકાના ધ્યાનમાં આવે તો અમે લોકો તાત્કાલિક ઉતારવાની પ્રક્રિયા હાથ ધરીશું। અત્યારે તો જ્યારથી આ ઘટના બની ત્યારનું અહીંયા હાજર જ છું, એ લોકોના પરિવારની સાથે હું અહીંયા હાજર રહી અને એ લોકોની સંતતમાં આપું છું। એક પરિવારનું જે બાળકનું ડેથ થયું છે એનું પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, અમારાથી બનતા બધા જ પ્રયાસો કરવામાં આવશે। ભરતસિંહ જાદવ સાથે લાઈવ 24 ન્યૂઝ, ગીર સોમનાથ।